અમરેલી નાગરિક બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. પીપી સોજીત્રાના માર્ગદર્શન તળે સહકારી ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરવામાં આવેલી છે. અમરેલી નાગરિક બેંકની વાર્ષિક સાધારણ સભા મળેલી હતી. અમરેલી નાગરિક બેંકની 60મી વાર્ષિક સાધારણ સભામાં મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત બેંકના મેનેજર દિલીપભાઈ ધોરાજીયા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન બેંકના મેનેજર દિલીપભાઈ ધોરાજીયાએ કરેલ. બેંકની ગત વર્ષની પ્રગતિનો અહેવાલ બેંકના ડિરેક્ટર પીપી સોજીત્રાએ આપેલ. તારીખ 31 માર્ચ 2024 રોજ થાપણ રૂપિયા 17,812.77 લાખ થવા પામેલ છે. તેમજ ધિરાણ રૂપિયા 11,354.80 લાખ થવા પામેલ છે. તેમજ ચાલુ વર્ષે બેંકે ઇન્કમટેક્સ પ્રોવિઝન પહેલાંનો નફો રૂપિયા 336.16 લાખ કરેલ છે. બેંક રિકવરી પર પૂરતું ધ્યાન આપી બેંકની નફાની પરિસ્થિતિ જાળવી રાખી બેંકે પરંપરાગત પ્રગતિ કરેલી છે. બેંકનું ધ્યેય ઉત્તમ ગ્રાહક સેવાનું રહ્યું છે. બેંક દ્વારા દર વર્ષની માફક સભાસદોને 15% ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ છે. બેંકના પૂર્વ ચેરમેન પીપી સોજીત્રાની દેખરેખ નીચે બેંકના રિકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત 22મા વર્ષે પણ બેંકનો NPA 0% અને ગ્રોસ NPA 2.5% જાળવેલ છે. બેંક દ્વારા ICICI બેંકની સાથે ટાઈઅપ કરી રૂપે પ્લેટફોર્મ દ્વારા ATM કમ ડેબિટ કાર્ડની સેવા ચાલુ કરી છે. બેંકનું ATM કાર્ડ ભારતભરમાં આશરે 2,73,000 ATM સેન્ટર ખાતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વખતોવખત નિયમાનુસાર માન્ય છે. ઉપરાંત આ રૂપે ATM ડેબિટ કાર્ડ દ્વારા મોલ, પેટ્રોલ પંપ, દુકાનો જેવા આશરે 10 લાખથી વધુ વેચાણ કેન્દ્રો પરથી પોઈન્ટ ઓફ સેલ મશીન પર સ્વાઇપ કરી ખરીદી કરી શકાય છે. બેંકની ટીમને સમાજ પ્રત્યે કંઈક કરી છૂટવાની લાગણી છે. આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, વાઇસ ચેરમેન ભાવિનભાઈ સોજીત્રા, મેનેજિંગ ડિરેક્ટર શૈલેષભાઈ સંઘાણી, બેંકના પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર પીપી સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર અને બેંકના મેનેજર રિકવરી ઓફિસર તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે. 21,500 કરતા વધારે સભાસદ છે. 21,219 જેટલા આપણા સેવિંગ એકાઉન્ટર છે અને જે બેંક પાસે લો કોસ્ટ ડિપોઝિટ વધારે હોય એ બેંકની નફાકારક શક્તિ વધે. તો 21,219 જે સેવિંગ એકાઉન્ટ છે એની ડિપોઝિટ આપણી પાસે 41,79,00,000 છે. આપણી પાસે 716 કરંટ એકાઉન્ટ છે. એ 716 એકાઉન્ટની ડિપોઝિટ આપણી પાસે 7 કરોડ રૂપિયા છે. 1,522 જેટલા આપણી પાસે ડેઇલી રિકરિંગ એકાઉન્ટ છે. એ ડેઇલી રિકરિંગ એકાઉન્ટની ડિપોઝિટ આપણી પાસે 6,80,00,000 રૂપિયા છે. એટલે આ લો કોસ્ટ ડિપોઝિટ ત્રણેયનો સરવાળો મારો તો 55,79,00,000 રૂપિયા આપણી પાસે લો કોસ્ટ ડિપોઝિટના છે. એટલે આપણી કુલ ડિપોઝિટ 178 કરોડ છે. એના 31% હિસ્સો આપણી પાસે લો કોસ્ટ ડિપોઝિટનો. આ ઉપરાંત આ 60 વર્ષનો નફો અને જે ફંડ દર વર્ષે અલગ અલગ આપણે ખાતાઓમાં આપતા હોઈએ એને રિઝર્વ ફંડ આપણી પાસે 30 કરોડ ટકા વધારે છે. એટલે આ 85 કરોડ આપણી એવી મૂડી છે કે જેના હિસાબે આપણે સતત બેંકમાં પ્રગતિ કરી શકીએ છીએ. આ ઉપરાંત બેંક છેલ્લા 30 વર્ષ કરતાં વધારે સમયથી 15% ડિવિડન્ડ આપે છે અને સતત સમયાંતરે ભેટ આપે છે.